કે અમે તો જઈશું અહીંથી, અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યા ગુલાલ રહેશે. શું કરી ગયા એ ખબર નથી, પણ કરી ગયા એ કમાલ રહેશે. હું મોના દેસાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિનંદન કરું છું. તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગગન બધી ડાળીઓએ, ફૂલોની એ નજર નીચી થઈ ગઈ છે. આપ સર્વેનું સ્વાગત, વિશેષ રૂપથી સ્વાગત કરું છું ઝાલાવાડ સમાજ ઘાટકો પર અને શ્રી લોહાણા સ્નેહ મિલન ઘાટકો પરના બધા જ પદાધિકારીઓનું, બધા જ સદસ્યોનું. ઈશ્વરની એક અદ્ભુત રચના છે એ દીકરી, અને ઈશ્વર શું માને છે એના માટે આ ચાર પંક્તિઓ હું રજૂ કરું છું. બહોત ચંચલ બહોત ખુશનુમાસી હોતી હૈ બેટિયાં, નાજુક સા દિલ રખતી હૈ માસૂમ સી હોતી હૈ બેટિયાં, બાત બાત પર રોતી હૈ નાદાન સી હોતી હૈ બેટિયાં, હૈ રહેમત સે ભરપૂર ખુદા કી નેમત હૈ બેટિયાં, ઘર ભી મહેક ઉઠતા હૈ જબ મુસ્કુરાતી હૈ બેટિયાં, હોતી હૈ અજીબ સી તકલીફ જબ છોડ કે ચલી જાતી હૈ બેટિયાં, ઘર લગતા હૈ સુના સુના કિતના રુલા જાતી હૈ યે બેટિયાં, બાબુલ કી લાડલી હોતી હૈ યે બેટિયાં. યે હમ નહીં કહેતે, યે હમ નહીં કહેતે, યે ખુદા કહેતા હૈ કે જબ મેં બહોત ખુશ હોતા હું તો જન્મ લેતી હૈ બેટિયાં. અને આપણે ગુજરાતી ગીતોની રમઝટ માણીએ એ પહેલાં આપણે ઈશ્વરને યાદ કરીએ. વસુદેવમ સુતમ દેવમ કંસ ચારુણ્ય મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ કૃષ્ણ, આ ઈશ્વર જે આપણા શ્વાસ શ્વાસમાં છે, આપણા રોમ રોમમાં છે, એ પવનના ધોધમાં છે, દરિયાની તરંગોમાં છે, હવાની લહેરોમાં છે, આપણી અંદર બિરાજેલો છે. આપણે એને શોધવા માટે કોઈ મંદિરમાં જવાની જરૂર નથી, આપણા આપણા આયખાને મંદિર બનાવવાની જરૂર છે. એવા ઈશ્વરના ચરણોમાં વંદન કરીએ. અને કહેવાય છે કે તરંગ એક અનેક હોવા છતાં દરિયો એક જ છે, લહેરો અનેક હોવા છતાં પવન એક જ છે. આ તો માણસની સમજ સમજમાં ફેર છે, બાકી ધર્મો અનેક હોય તો એ ઈશ્વર તો એક જ છે. દુનિયામાં એકથી એવો દરિયો નથી જેમાં માછલી નથી, અને દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી નથી. ગુજરાતીની પ્રજા કોઈ દિવસ ક્યાંય પાછળ ના પડે એક શેર બજાર સિવાય. અને ગુજરાતી પાસે બધા જ પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય, બસ પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ. શબ્દોની સુરાવલી ઝરણાની જેમ વહે છે એવા છે અમારા મોના દેસાઈ.